નમસ્કાર આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં આજે આપણે ધોરણ સાતમાના મેથ્સ વિશેનો ચેપ્ટર તેરમું ઘાત અને ઘાતાકના પ્રેક્ટિસ વર્ગના સ્વાધ્યાય તેર પોઈન્ટ એક ચેપ્ટરનો છે આ પેલો પાર્ટ અગાઉ આપણે ચેપ્ટર બારનું પ્લેલિસ્ટ મૂકી દીધેલ છે ચેનલ પર નવા વ્યૂર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયો ગમે લાઇક શેર કરી દઈએ પ્રશ્ન પહેલો છે નીચેની સંખ્યાના ઘાત સ્વરૂપે દર્શાવો પેલી સંખ્યા છે એકસો અઠ્યાવીસ એને ઘાત સ્વરૂપે દર્શાવવા માટે આ રીતના આપણે અવિભાજ્ય અવયવની રીત જે અગાઉ આપણે ધોરણમાં શીખી ગયા એકસો અઠ્યાવીસ આ રીતના હવે જુઓ આઠ છે એટલે બે વડે ભાગ ચાલે કી સંખ્યા છે બરાબર એકસો અઠ્યાવીસ ને બે વડે ભાગો એટલે કેટલા આવે તો આવશે ચોસઠ છ બે બાર અને ચાર બે આઠ

આ બધા ઉપર એક એક ઘાત હોય કેટલી આધાર સરખો ગુણાકાર નિશ ઘાતનો સરવાળો એટલે બેની સાત ઘાત થઈ ગઈ આપણો જવાબ આન્સર એ રીતના સાતસો ઓગણત્રીસ છે હવે એકમનો અંક નવ છે નવ હોવાથી ત્રણ વડે ભાગ છે ત્રણ બે છ સાતમાંથી છ જાય એટલે એક વધે 1 ને બે બાર તો ત્રણ ચાર બાર નવ વધ્યા તન તન નવ હજી ત્રણ વડે છે આઠ ત્રણ ચોવીસ અને ત્રણ એકવું ત્રણ ત્યારબાદ હજી ત્રણ વડે પાગલશે ત્રણ બે છ આઠમાં છ જેટલે બે બે ને એકવીસ જઈએ

ત્રણ ગુણ્યા ત્રણ છ વખત આવ્યો એટલે ત્રણ ની છ ઘાત આપને જવાબ મળી ગયો ત્યારબાદ ત્રીજું છે ત્રણસો ને તેતાલીસ હવે ત્રણસો ને તેતાલીસ છે એટલે એકમનો અંક સાત છે બરોબર ત્રણ વડે ભાગ આલે પેલા જોઈ લે ત્રણેક ત્રણ તો શેષ વધે નહીં ત્રણે ભાગને આલે પાંચે નો આલે સાતે ભાગ લાવીએ બરોબર તો સાત ચાર સાત પાંચ પાંત્રીસ થઈ જાય તો સાત ચાર અઠ્યાવીસ અઠ્યાવીસ એટલે અઠ્યાવી એટલે બે અમે ઉમેરીએ એટલે છ છ ને ત્રણ ત્રેસઠ ત્યાં નવ સાત ત્રેસઠ તમારે સિમ્પલ શું કરવાનું જે આ હું કરું છું ને એ મોટે ભાંગા કરેલો તમે આમ કરો ભાંગા કર સાતવાળા મેં એ મોટે ભાંગા કર લીધો બરાબર સાત ચાર અઠ્યાવીસ તેત ચોત્રીસમાંથી

પાંચસોને બાર છે એકમનો અંક શું થશે બે હેડી તો પાંચસોના અડધા અઢીસો અને બારના અડધા છ એટલે બસો ને છપ્પન થશે બસો છપ્પન બે પાંચસો બાર થઈ ગયા તમે પાંચસો બાર ભાઇંગા બે કરશો તો બસો છપ્પન જ આવશે હવે એકસો અઠ્યાવીસ ગુણ્યા બે કરશો ને બસો છપ્પન થઈ જશે

બે બે ચાર ને બે એકું બે કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બે ની નવ ઘાત આપને જવાબ મળશે ત્યારબાદ પાંચમું

ચોવીસો એક હવે એકમનો અંક તમે જુઓ તો એકમનો અંક છે એકડો એટલે ત્રણ વડે ભાગ લે નથી પાંચે ન થતો સાતે ચાલતો હશે હવે સાત છે એટલે સાતન એકવીસ હવે ત્રણ વયદા સાત ચાર અઠ્યાવીસ બે વયદા બે એક એકવીસ સાત ત્રણ એકવીસ પાછા હમણાં આગળ કર્યો એ પ્રમાણે ઓગણપચાસ ઓગણપચાસ સાત સત્ય સત્ય ઓગણપચાસ આગળ હમણાં દાખલો કર્યો સાત એકુ સાત સાત ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત સાત કેટલી વખત છે ચાર વખત તો સાત ચાર ઘાત ત્યારબાદ દાખલા નંબર છે સાત એક હજાર ત્રણસો ને એકત્રીસ હવે

ત્રેવીસમાંથી બાવીસ જાય એટલે એક વધે એક ને એક અગિયાર અગિયાર એકવું અગિયાર હવે આ અગિયાર અગિયાર એકસો એકવીસ થાય ને અગિયાર એકવું અગિયાર અગિયાર કેટલી વખત થયા ત્રણ વખત થયા એટલે થશે અગિયારનો ઘ ન ત્યારબાદ આઠમ બે હજાર એકસો ને સત્તાણું બે હજાર એકસો ને સત્તાણું હવે સાતળો છે એટલે ત્રણ સાત અગિયાર નહીં ને ત્યારબાદ આવશે તેર તેર વડે ભાગ લાવીએ તેર વડે તેરેક તેર તેર બે છવી તો તેર એક ઉતેર એકવીસમાં તેર જાય એટલે સાત ને આઠ આઠ નવ નેવાસી બરાબર તેર 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 છ એકસો તેર છ બરોબર તેર નવ એકસો ને ઓગણ તમે ભાંગા કરનાર કરો સિમ્પલી તમારે શું કરવું બે હજાર એકસો ને સત્તાણું ભાંગા તેર કરનાર ચાર રીતના એટલે જવાબ મળી જશે પછી તેર તેર એકસો ઓગણ અને તેર એકવું તેર આ રીતના આપણે દાખલો સંપૂર્ણ થઈ છે એટલે તેર ગુણ્યા તેર ગુણ્યા તેર બરાબર તેરનો નો ઘન આપણો જવાબ આવશે તો આ તો આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકના પ્રશ્ન પહેલાંના આઠ દાખલા સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત છે શીખતા રહો થેન્ક યુ આભાર